નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે જોઈએ છીએ પાઠ 22 ડાબું જમણું. હવે આ પાઠમાં આપણે અડધે સુધી જોઈ ગયા અને પેજ નંબર 154 આપણે બાકી છીએ. તો હવે તમે બધા પોતાનું પાઠ્યપુસ્તક ખોલી દો અને કાઢો પાઠ 22 ડાબું જમણું. અને એમાં જુઓ પેજ નંબર 154 પર આપણે આવ્યા છીએ. 153 પેજ નંબર સુધી આપણે જોઈ ગયા. હવે ત્યાં સુધીનું મેં તમને PDF પણ મોકલી હતી, તો તમે હોમવર્ક કરી લીધું હશે. હવે જુઓ પેજ નંબર 154 પર જુઓ, ઇરેઝર અને પેન્સિલ તમારી પાસે રાખજો. હવે જુઓ, નિશાનીને ઓળખો અને તેના નામ લખો. હવે નિશાનીઓ આપેલી છે અહીંયા, જેમ આપણે આગળ જોયું ને કે રુચિરા ઘરથી શાળા સુધી પહોંચે છે, તો કેવી રીતે પહોંચે છે એ આપણને આખો નકશો આપ્યો હતો. તો એવો જ અહીંયા નકશો બીજો આપ્યો છે, પણ આમાં નિશાનીઓ બતાવી છે બરાબર. પહેલાંમાં કૂવો, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, દુકાન, આ બધા ચિત્રો બતાવ્યા હતા. અને આમાં શું છે, બધી અલગ અલગ નિશાનીઓ બતાવી છે. તો નિશાનીઓના આધારે જો નિશાનીને ઓળખો અને તેના નામ લખો. નિશાનીને ઓળખવાની છે અને એના નામ તમારે લખવાના છે. તો પહેલાં જુઓ, આ નિશાની આપી છે, જોઈ તમે. તો ત્યાં શું આવશે, દુકાન. લખજો મારી સાથે, શું આવશે, દુકાન. જુઓ આ નિશાની શેની છે, ઝાડની. ત્યાં લખવાનું છે ઝાડ. અહીંયા શું હતું, શાળા. જો આ નિશાની આ રીતની બતાવી છે, તમારે લખવાનું છે શાળા. એ પછી આગળ આવશે હોસ્પિટલ. આ નિશાની શેની છે, હોસ્પિટલની છે. એ પછી જુઓ અહીંયા આ શું છે, પોસ્ટ ઓફિસ. શું છે, પોસ્ટ ઓફિસ, જેને આપણે કહીએ ટપાલ કચેરી. તમે ટપાલ કચેરી પણ લખી શકો બરાબર. એની નિશાની આ રીતે બતાવી છે બરાબર. પછી અહીંયા જુઓ, આ છે બસ સ્ટેશન. એની નિશાની આ રીતે બતાવી છે, આ બસ સ્ટેશનની નિશાની છે. આ છે કૂવો, આ છે બગીચો બરાબર. આ બધી નિશાનીઓ છે, નિશાનીઓ દ્વારા આપણે આની ઓળખ મેળવવાની છે. હવે જુઓ નીચે, આ શું છે, ઝાડ. અને આ જુઓ, આ શું છે, ઘર. શું છે, ઘર. અને આ છે રુચિરાનું ઘર. આ અલગ અલગ નિશાનીઓ આપણને બતાવી છે. હવે આ નિશાનીઓ નીચે પણ આપેલી છે, જુઓ આપી છે ને. અને આપણને એક સવાલ પૂછ્યો છે કે તમે કહી શકશો આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે. હવે આપણને એવો સવાલ પૂછ્યો છે કે તમે કહી શકશો કે આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે. તો હા, નિશાનીઓ દોરવામાં અને ઉપયોગમાં લેવામાં સરળ હોય છે. આ જે નિશાની છે એ દોરવામાં અને ઉપયોગમાં લેવામાં બંનેમાં સરળ હોય છે. તેથી નકશામાં સાચી વસ્તુઓની જગ્યાએ નિશાનીઓનો ઉપયોગ થાય છે. આ એનો જવાબ છે કે નિશાનીઓ દોરવામાં અને ઉપયોગમાં લેવામાં સરળ હોય છે. તેથી નકશામાં સાચી વસ્તુઓની જગ્યાએ નિશાનીઓનો ઉપયોગ થાય છે. આપણને આ બધી નીચે શું આપી હતી, નિશાનીઓ બરાબર. નિશાનીઓ જોઈ અને આપણે ઉપર નામ લખ્યા. હવે બાજુમાં 155 પેજ ઉપર જુઓ. હવે જુઓ, તમારી પોતાની નિશાની બનાવો. એટલે કે તમારે પોતાની અલગ નિશાની બનાવવાની છે. નીચે આપણને એક બીજો નકશો આપ્યો છે, એવો જ. આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો. નકશામાં જ નિશાની બનાવવાનું રાખો. નકશો જે આપ્યો છે એ નકશામાં જ તમારે નિશાની બનાવવાની છે. જેમ કે આગળ હમણાં આપણે એક નકશો જોયો અને એમાં નિશાનીઓ જોઈ, તો મેં એ જ નિશાનીઓ આમાં મૂકી છે. પણ તમે જ્યારે પણ આ નકશો એ નિશાનીઓ મૂકવી હોય તો એ અને અલગ બીજી કોઈ નિશાની તમે મૂકવી હોય તો પણ એમાં મૂકી શકો છો. આ નિશાની માટેની સૂચિ આપેલી છે કે તમારે કઈ કઈ વસ્તુની નિશાની મૂકવાની છે. તો રુચિરાનું ઘર મૂકવાનું છે, શાળા, પછી પોસ્ટ ઓફિસ, વૃક્ષ, વૃક્ષ એટલે ઝાડ, પછી બીજું શું મૂકવાનું છે, તો હોસ્પિટલ, બસ સ્ટોપ એટલે બસ સ્ટેશન, જેમ આપણે આગળ જોયું, પછી કૂવો, દુકાન, દરવાજો અને ઘર. આટલી વસ્તુઓની નિશાની તમારે આમાં મૂકવાની છે. હવે જેમ આગળ નિશાની છે એ રીતની નિશાની મેં આમાં મૂકી છે. પણ તમારે આનાથી અલગ નિશાની લઈ અને
આ નકશો બનાવવો હોય તો પણ બનાવી શકો છો. જેમ કે આ શાળા છે, તો શાળામાં જુઓ આ નિશાની મેં મૂકી છે, જેમ આગળ આપેલી છે એ રીતે મૂકી છે. તો તમારે બીજી કોઈ નિશાની લઈ અને પછી શાળા લખવું હોય તો પણ લખી શકો છો. આ વૃક્ષ, તો મેં અહીંયા વૃક્ષ છે ઝાડ જ દોર્યું છે બરાબર, પણ તમે એની જગ્યાએ ઝાડની બીજી કોઈ નિશાની પણ લઈ શકો છો. તો તમે અલગ અલગ નિશાની લઈને પણ આ જે નકશો છે એને પૂરો કરી શકો છો. જે આગળ નિશાની છે એ જ આમાં મેં લીધેલી છે. જો તમને બીજી નિશાની ના ફાવે તો આ જે રીતે મેં નકશો લીધો છે એ રીતે તમે લખી શકો છો. જેમ કે આ શાળા, આ વૃક્ષ, આ છે દુકાન, આ છે હોસ્પિટલ, પછી જુઓ આ છે પોસ્ટ ઓફિસ, આ છે બસ સ્ટેશન બરાબર, બસ સ્ટોપ, કૂવો, આ છે બગીચો, પછી જુઓ નીચે આ છે વૃક્ષ, આ છે ઘર અથવા તો દરવાજો પણ કહેવાય એને, અને આ છે રુચિરાનું ઘર. પહેલાં શું છે આ રુચિરાનું ઘર? આ છે ઘર અથવા આનો આ છે દરવાજો કહેવાય બરાબર. પછી આ છે વૃક્ષ છે. પછી આગળ આવતા આ છે બગીચો, આ છે બસ સ્ટેશન, કૂવો, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, વૃક્ષ અને શાળા. આ નિશાનીઓ મેં લીધી છે. તમે જ્યારે પણ આ નકશો બનાવો તમારા પાઠ્યપુસ્તકમાં ત્યારે તમે આની જગ્યાએ બીજી નિશાનીઓ લઈને પણ આ નામ લખી શકો છો બરાબર બાળકો. હવે પેજ પાછળ ફેરવો, વાંચો અને દોરો. હવે વાંચો અને દોરો, આપણને કેટલીક નિશાનીઓ આપણે જાતે દોરવાની છે. જુઓ શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. શબ્દો આપણે વાંચવાના છે અને એ માટેની નિશાની આપણે દોરવાની છે. તો ઇરેઝર અને પેન્સિલ તમારી પાસે રાખજો બરાબર. મેં દોરી છે એ રીતે તમારે દોરવાની છે. જુઓ પહેલાં નિશાની આપણને આપેલી છે, શું છે? ઝાડ, એની નિશાની આપણને આપેલી છે. એ જ રીતે જુઓ બીજું શું છે? ઘર, તો ઘરની નિશાની આ રીતે આપણે દોરવાની છે. એ જ રીતે જુઓ આ શું છે? મકાન, તો મકાનની નિશાની આ રીતની આપણને નકશામાં આપી છે, જે મેં આગળ તમને બતાવી, આ રીતે દોરવાની છે. એ જ રીતે નીચે જુઓ શાળા, આ શું છે? શાળા, તો આ શાળા માટેની નિશાની છે. આ છે દવાખાનું, દવાખાનું એટલે કે હોસ્પિટલ આપણે જોઈએ આગળ, તો એની નિશાની આ રીતે તમારે દોરવાની છે. દૂધ ડેરી એટલે કે દૂધની ડેરી, તો એના માટેની નિશાની આ રીતની આપણે દોરવાની છે. પછી જુઓ આગળ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસની નિશાની આ રીતની આપણે દોરવાની છે. દુકાન, આ દુકાન માટેની નિશાની છે. અને આ છે બસ સ્ટેશન, તો આ બસ સ્ટેશન માટેની નિશાની છે. તો નીચે આપણને નામ આપ્યા છે બરાબર, અને આ બે નામ મેં જાતે લખી અને એની નિશાનીઓ તમને આપી છે. તો આ રીતની નિશાનીઓ તમારે દોરવાની છે. આ નિશાનીઓ દ્વારા આપણને જ્યારે પણ નકશામાં આપણે જોવું હોય તો સરળતાથી એને જોઈ શકીએ છીએ અને સરળતાથી એનો ઉપયોગ થઈ શકે છે, એટલા માટે આ નિશાનીઓ જ આપવામાં આવે છે. હવે નવા પેજ ઉપર જુઓ. હવે જુઓ વાંચો અને લખો, નકશાને આધારે વિગત લખો. નકશાને આધારે આપણે શું કરવાનું છે? વિગત લખવાની છે. કયા નકશાને આધારે? તો આગળના જે નકશા જોયા એના આધારે નહીં, પણ અહીંયા બીજો એક નવો નકશો આપ્યો છે એના આધારે આપણે નીચે જે વિગત આપી છે એ લખવાની છે. તો આપણે પહેલાં નીચેના સવાલ જવાબ જોઈ લઈએ. જુઓ બધા પોતાનું ઇરેઝર અને પેન્સિલ પોતાની પાસે રાખજો. નકશામાં કેટલા ઘર છે? હવે આ નકશો અલગ આપ્યો છે. અહીંયા જુઓ ઘરની નિશાની કઈ છે? તો જુઓ આ રહી આ ઘરની નિશાની, એક, બે, ત્રણ, ચાર. આ નકશામાં કેટલા ઘર છે? તો ચાર. આપણે કેટલા લખવાના છે? ચાર. તો તમારે બધાએ લખવાનું છે ચાર. એ પછી નીચે જુઓ બીજો સવાલ છે, નકશામાં કેટલી દુકાનો છે? હવે આ નકશામાં આપણને કેટલી દુકાનો આપવામાં આવી છે એ આપણે જોવાનું છે. તો દુકાન, હવે જુઓ દુકાનની નિશાની કેવી છે એ આપણને અહીંયા બાજુમાં બતાવ્યું છે. આ રે આ રીતની જે છે એ શેની છે? દુકાનની. તો એ ક્યાં છે? તો આ રે. તો નકશામાં કેટલી દુકાનો છે? તો એક. કેટલી દુકાનો છે? એક. હવે
આગળનો સવાલ જુઓ, નકશામાં કેટલા વૃક્ષો છે? હવે નકશામાં વૃક્ષો અથવા તો ઝાડ કેટલા છે એ આપણે જોવાના છે. તો જુઓ, એક, બે, ત્રણ, ચાર અને બીજું કોઈ છે? તો હા, એક ઉપર ઝાડ છે, વૃક્ષ આ રહ્યો. જોયું, પાંચ. કેટલા છે? પાંચ. તો નકશામાં કેટલા વૃક્ષો છે? તો તમારે કેટલા લખવાના છે? પાંચ. કારણ કે નકશામાં કેટલા વૃક્ષો છે? પાંચ વૃક્ષો છે. તો આ ત્રણ સવાલ આપણે જોઈ લીધા. નકશામાં કેટલા ઘર છે? તો ચાર. કેટલી દુકાનો છે? તો એક. અને કેટલા વૃક્ષો છે? તો પાંચ. હવે પાછળ બીજા સવાલ છે એ આપણે જોઈએ. હવે જુઓ, નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો એ આપણે જોવાનું છે કે નકશામાં કેટલા હેન્ડપંપ છે. તો આપણે ફરી આગળ જવું પડશે નકશો જોવા માટે, બરાબર? તો બધા પેજ પાછળ ફેરવો. જુઓ, હેન્ડપંપનું આપણને નિશાની આપેલી છે આ રહી. તો નકશામાં કેટલા હેન્ડપંપ છે? એક. કેટલા છે? એક. બીજો ક્યાંય નથી, નકશામાં એક હેન્ડપંપ છે. હવે આપણે નવો સવાલ જોઈએ. હવે જુઓ, પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે? હવે આપણે ફરી નકશામાં જોઈશું કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે. તો જવાબ આવશે બગીચું. પણ હું તમને આગળ નકશામાં બતાવું કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક બગીચું કેવી રીતે છે. જુઓ, આ છે પોસ્ટ ઓફિસ અને આ છે હોસ્પિટલ. આ બંને નિશાની જોઈ તમે? તો ક્યાં છે? જુઓ, આ રહી હોસ્પિટલ અને આ છે પોસ્ટ ઓફિસ. તો એ બંનેની નજીક શું છે? બગીચો. તો જવાબ શું આવશે? બગીચો, બરાબર? હવે આપણે આગળ જોઈએ. હવે છેલ્લો સવાલ આપણે જોવાનું છે, બસ સ્ટેશનની નજીક શું છે? એટલે કે બસ સ્ટોપ, બસ સ્ટેશનની નજીક શું છે? તો એનો જવાબ આવે છે હેન્ડપંપ. હું તમને આગળ નકશામાં હમણાં બતાવું છું કે બસ સ્ટેશનની નજીક શું છે. તો હેન્ડપંપ બસ સ્ટેશનની નજીક, બસ સ્ટોપની નજીક આવેલો છે. પાછળ ફેરવો. જુઓ, હેન્ડપંપની નિશાની ક્યાં છે? આ રહી. જોઈએ, જુઓ હેન્ડપંપ ક્યાં છે? આ રહ્યો. અને બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન ક્યાં છે એની નિશાની? આ રહી. અહીંયા ક્યાં છે? આ રહી. તો બસ સ્ટેશનની નજીક શું છે? તો હેન્ડપંપ બસ સ્ટેશનની નજીક છે, બરાબર બાળકો? હવે પાછળ જુઓ. હવે અહીંયા આપણા સવાલો પૂરા થાય છે અને આપણે હવે જોવાનું છે કે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા? આપણને સવાલ પૂછ્યો છે કે શું નિશાનીઓ વગર જો નિશાનીઓની યાદી ના આપી હોય તો તમે નકશો વાંચી શકો? તો ના, નકશાના વાંચન માટે નિશાનીઓ જરૂરી છે. કેમ? કારણ કે જો નકશાના વાંચન માટે નિશાની ના હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આ શેની નિશાની છે? તો નિશાનીઓની યાદી જો ના આપી હોય તો નિશાનીઓની યાદી વગર આપણે નકશો વાંચી શકતા નથી, નકશાનું વાંચન થઈ શકે નહીં. એટલે નકશાના વાંચન માટે નિશાનીઓ જરૂરી છે. તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો, મારી સાથે તમે પણ લખજો. જુઓ, આ સરવાળો, સરવાળાની નિશાની મેં કરી છે. આ છે ભાગાકાર, તો ભાગાકારની નિશાની કરી છે. આ છે ગુણાકાર, તો ગુણાકારની નિશાની કરી છે. આ છે બાદબાકી, તો મેં બાદબાકીની નિશાની કરી છે. આ છે વર્તુળ, તો જુઓ આ વર્તુળની નિશાની કરી છે. ને આ છે ત્રિકોણ, તો આ ત્રિકોણની નિશાની કરી છે. આ રીતે તમારે પણ આ ગણિતની નિશાનીઓ આ રીતે લખવાની છે. ફરી એકવાર બોલી જઉં છું, લખી દેજો મારી સાથે સાથે. આ સરવાળો, સરવાળાની નિશાની છે. આ છે ભાગાકાર, આ ભાગાકારની નિશાની છે. આ ગુણાકાર, આ રહી એની નિશાની. આ છે બાદબાકી, તો આ એની નિશાની છે. આ છે વર્તુળ, વર્તુળ એટલે ગોળ, આ એની નિશાની છે. અને આ છે ત્રિકોણ, આ ત્રિકોણ, આ એની નિશાની છે, બરાબર? તો આ રીતની નિશાનીઓ આપણે ગણિતમાં ભણીએ છીએ, બરાબર? અને નકશામાં પણ જોયું ને બાળમિત્રો કે કેવી નિશાનીઓ આવે છે. આ નિશાનીઓ દ્વારા આપણે નકશાનું વાંચન કરી શકીએ છીએ. હવે નીચે તમારે એક કામ કરવાનું છે, ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો. આ તમારે ઘરકામમાં હું આપું છું. તમારે ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો તમારે આમાં બનાવવાનો છે. એ તમારે ઘરેથી બનાવવાનો છે. અને અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.
હવે હું જે પીડીએફ મોકલું એ આગળ તમે લખ્યું છે એની નીચેથી જ આ પીડીએફનું લખાણ તમારે ચાલુ કરવાનું છે. અને નવા તાસમાં હવે આગળના તાસમાં આપણે બીજો નવો પાઠ ભણીશું, બરાબર બાળકો? પણ ત્યાં સુધી મેં તમને જે લખાયું પાઠ્યપુસ્તકમાં એ પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે, અને જે પીડીએફ મોકલું એ તમારે નોટમાં સુંદર અક્ષરે લખી લેવાનું છે અને તૈયાર કરી લેવાનું છે, બરાબર બાળકો? આવજો. જય શ્રી કૃષ્ણ.